આ મૂવી ખરેખર જો જોવામાં આવે તો માનસિક રીતે ખૂબ જ હાનિકારક સમાજને સાબિત થઈ રહેવાનું છે. નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી શુભમ ભવતીમાં. આજકાલ એક મૂવી ખૂબ ચર્ચામાં છે, તેના મ્યુઝિક, તેની રીલ્સ અને તેનું વાયલન્સ. વાયલન્સના કારણે આ મૂવી ખૂબ ચર્ચિત બની રહ્યું છે, તે છે એનિમલ મૂવી. આ મૂવી ખરેખર જો જોવામાં આવે તો માનસિક રીતે ખૂબ જ હાનિકારક સમાજને સાબિત થઈ રહેવાનું છે. એમાં ઘણા બધા મુદ્દાઓ એવા છે, ખરેખર મગજને વિચલિત કરે છે. આ સમાજમાં ઘણા બધા લોકો એવા છે જેમને માતા પિતાનો પ્રેમ નથી મળતો, એકલા ઉછરી રહેલા છે. આ મૂવીનું કેરેક્ટર પણ કંઈ એવું છે કે જેને પ્રેમ નથી મળતો એના ફાધર તરફથી, અને પરિણામ સ્વરૂપ તે એકદમ ઉગ્ર થઈને કંઈ પણ વાયલન્સ કરે છે, જે વ્યાજબી છે. આવું ઇનડાયરેક્ટલી આ મૂવીમાંથી મેસેજ આપવામાં આવે છે, ખરેખર તે વ્યાજબી નથી. આવા ઘણા બધા લોકો છે જે સફર કરી રહ્યા છે. બીજું, ઘણા લોકો સમાજના એવા છે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જ્યારે આવા કેરેક્ટરને તમે પડદા પર જુઓ છો ત્યારે તમને એમ લાગે છે કે વાહ, ગુનો કરવો કોઈ ખરાબ વાત નથી. સમાજ જાણતા અજાણતા તેનો સ્વીકાર કરે છે, એટલે કે જે આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળે છે. ઘણા આપણી આજુબાજુના લોકો એવા છે જેમને પરમિશન નથી બોલવાની, દબાયેલા છે કુટુંબથી, સમાજથી, જોબથી. પરિણામ સ્વરૂપ તેઓ આવો જ્યારે કેરેક્ટર જુએ છે પડદા પર, ત્યારે તે પોતાની જાતને એની અંદર જુએ છે અને તે અઝ્યુમ કરે છે કે વાવ, આવી લાઈફ હોઈ શકે. એટલે જાણતા અજાણતા તે આ ગુનાહિત માનસિકતાને સ્વીકારે છે, અને તે સ્વીકાર્યા બાદ તેને કરવાની પણ કદાચ થોડી ઘણી તૈયારીઓ તેના મગજમાં પહેલેથી ચાલુ થઈ ગયેલી હોય છે, એટલે કે આ ત્યાં પણ હાનિકારક છે. ત્રીજું, આલ્ફા મેનની ડેફિનેશન, કે આ માણસ સમસ્યાથી ઘેરાયેલો છે, સ્ટાઇલ છે, કંઈ પણ કરે છે, ખૂબ જ સ્ટાઇલથી ગુના કરે છે, સ્ત્રીઓને જુદી સમજે છે, છેતરે છે. આ બધું કરવા છતાં તે નોર્મલ છે, એટલે કે ઘણી વખત માનસિક રીતે બીમાર વ્યક્તિઓ આવું કરે તો તે સમજી શકાય, પરંતુ એક નોર્મલ વ્યક્તિ આવું કરે અને તેને સમાજ સ્વીકારે, તે સંદેશો અહીંયાથી આપવામાં આવે છે. જ્યારે પણ આ મૂવી માટે કંઈ પણ બોલાયું છે તો લોકોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો છે કે વાયલન્સ કંઈ મોટી વાત નથી. વાયલન્સની સાથે સાથે આમાં ઘણા ઊંધા મેસેજ ખૂબ જ સ્ટાઇલથી પીરસવામાં આવી રહેલા છે. અને સૌથી ખરાબ વાત એ હતી, એના ડાયરેક્ટર એવું બોલી રહ્યા છે કે જ્યાં સુધી તમે તમારા પાર્ટનરને, પ્રેમી પ્રેમિકા કે પતિ પત્નીને બેફામ મારામારી નહીં કરી શકો તો તમે ખરેખર પ્રેમમાં નથી. પ્રેમના નૈતિક મૂલ્યો કે પ્રેમને બિલકુલ ઊંધી રીતે પીરસવામાં આવ્યું છે ઇન્ટરવ્યૂમાં પણ, એટલે કે ખૂબ જ હાનિકારક માનસિક રીતે, માનસિકતામાં, માનસિક પરિસ્થિતિમાં, રોગોમાં વધારો કરવા માટેનું ઇનડાયરેક્ટ પ્રોત્સાહન, ગુનાહ કરવાનું પ્રોત્સાહન, તમે કંઈ પણ કરો છો તે બધું જ વ્યાજબી છે તેવું પ્રોત્સાહન, તેની સાથે સાથે દરેક મૂલ્યોનું ધોવાણ આ મૂવી દ્વારા બહુ ખૂબ જ સ્ટાઇલથી અને વ્યવસ્થિત પીરસવામાં આવે છે. એટલે કે સ્ટાઇલની સાથે જો ક્રાઇમ કરવામાં આવે તો તે વ્યાજબી છે. આવા મૂવી જો તમે સ્વીકારી રહ્યા છો કે તમારું બાળક જોઈ રહ્યું છે તો એક વખત જરૂર ચેતો, બંધ કરાવવું અને એની પર સ્ટ્રોંગ એક્શન લેવી જરૂરી છે, કારણ કે આ માનસિકતા ધીમે ધીમે તેમની રિયાલિટી બનવાની છે. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ, ખબર છે .com.